ગાંધીનગરના પેથાપુરની સ્વામિનારાયણ ગૌશાળા પાસે મળેલા શિવાંશની માતાને પ્રેમીએ ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે। પોલીસ આરોપી સચિનને લઈને વડોદરાના કોડિયાનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી, જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી હોવાનું જાણવા મળ્યું છે। તપાસ કર્યા બાદ આરોપીને લઈને પોલીસ રવાના થઈ ગઈ હતી અને પોલીસે મહેંદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો। गांधीनगर पुलिस ने समक्ष आरोपी द्वारा कबूलात आपवामां आवेल छे। जे रीते गांधीनगर मळी आवेल बाळकनी माता मेहंदी बेन मृतदेह डीकम्पोज हालत में मळी आवेल छे, तेनुं वीएम करावानी गतिविधि चालू करवामां आवेल छे, तेमज फरियाद दाखल करी आरोपी विरुद्ध कार्यवाही करवानी हाथ तजवीज शेमां मुकेलो छे आ मृतदेह शेमां मुकेलो छे बाकी नहीं तमाम विगत आपने सर चला सर सवाल 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 हाल में फरियाद दाखिल करवामां आवी रहेल छे अने पीएम ની કાર્યવાહી ચાલુ છે। તપાસ ને લગતી અન્ય બાબતો આપને જાણ કરવામાં આવશે। શું શું તપાસ થઈ રહી છે? એફએસએલ એફએસએલ શું તપાસ થઈ રહી છે? એફએસએલ એફએસએલ શું તપાસ થઈ રહી છે? એફએસએલ અને જે પણ પોલીસ ની ન્યાયિક તપાસ છે એ તમામ ચાલુ છે। તમામ બાબતોની આપને વિગતવારની માહિતી 1 થી 2 કલાકમાં આપવામાં આવશે। સચિનની હાલત શું છે અત્યારે આપણે જોયો તો સચિનની હાલત શું છે સર? હા બિલકુલ, ખોડિયારનગર સાનિન સ્કૂલની સામે દર્શનમ ઓવરસીઝ છે, જ્યાં પહેલા માળે આ મર્ડરની જે ઘટના આખી સામે આવી છે અમને પણ માહિતી મળી, તો અમે પણ એક સામાજિક કાર્યકર્તા તરીકે અમે અહીંયા આવ્યા હતા। બે દિવસ પહેલાં જે પ્રમાણેની અમારી પાસે માહિતી છે કે જે છોકરો ગુમ થયો હતો એમના જ કંઈક કનેક્શન અહીંયા સુધી નડી રહ્યા છે। પોલીસ પ્રશાસન પણ આવી ગઈ છે, પોલીસ પોતાનું કામ કરી રહી છે, પરંતુ જ્યારે પ્રેમ પ્રકરણ હોય કે પોતાનો ઘરકંકાશ હોય ત્યારે છોકરાને જે રીતે અહીંયાથી ત્યાં છોડવામાં આવે એવી માહિતી હતી, અને એના બાદમાં આ મર્ડરની જે મિસ્ટ્રી ઊભી થઈ છે પોલીસ પ્રશાસન કામ કરી રહી છે, અને આગળની માહિતી જ્યાં સુધી પોલીસ પ્રશાસન ત્યાં પૂરેપૂરી તજવીજ કરી અને તપાસ નહીં કરે ત્યાં સુધી ખ્યાલ નહીં આવે।